હળવદ હાઇવે પર મોરબી ચોકડી પાસે આવેલી ટ્રાફિક ની છાવણીમાં અસ્થિર મગજની મહિલા સાથે બદકામનો વિડીયો વાયરલ થયો હતો આ ઘટનામાં પોલીસ મહેન્દ્ર ગંગારામ રાઠોડ અને વિડીયો ઉતારનાર હરેશ નવદણ જાદવની ધરપકડ કરાઈ છે મોરબી ચાર રસ્તા પરની પોલીસ ચોકી ઉપર રાત અને દિવસ દરમિયાન અનેક લોકોએ અસ્થિર મગજની મહિલાનો લાભ ઉઠાવ્યો હોવાની આશંકા છે તેમજ બળાત્કારના કેસમાં કેટલાય લોકોના નામ ખુલવાની આશંકા વ્યક્ત કરાય છે આ કેસમાં ગાંધીનગરના રેલો આવતા પોલીસ મહિલાના ભાઈઓની ફરિયાદને આધારે બે શખ્સો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે ગઈકાલે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયેલો હતો હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક દુષ્કર્મ બાબતે આ બાબત તરત ધ્યાન ઉપર આવતા હળવદ પીએને સ્ટેશન ડેરી નોંધ કરી અને આ બાબતે તપાસ કરવા તાત્કાલિક સૂચના આપેલ હળવદ પીએ સ્ટેશન ડેરી નોંધના આધારે તપાસ ચાલુ કરી દરમિયાન હું પોતે એલસીબી પીએ એલસીબીની ટીમ સાથે લઈને અમે પણ ગુપ્ત રીતના તપાસ ચાલુ કરી હળવદ પીએની ટીમને પણ સાથે રાખી હળવદ પીએ પણ સાથે હતા આ દરમિયાન જ્યાં સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો એ વિડીયો જેણે વાયરલ કર્યો હતો એ વ્યક્તિ સુધી અમે પહોંચી ગયા જે વિડીયો જેણે ઉતારેલો હતો હરેશ નવગણ જાદવ હળવદનો જ રહેવાસી છે એણે આ વિડીયો જે તે સમયે ઉતારેલો હતો એના સુધી પહોંચ્યા એના સુધી પહોંચીને પછી જે વિડીયોમાં જે શખ્સ દેખાય છે એને આઈડેન્ટિફાય કરી અને એ શખ્સ સુધી પહોંચી ગયા તો એ છે મહેન્દ્ર ગંગારામ રાઠોડ એ પણ હળવદનો રહેવાસી છે જે વિડીયોમાં જે સ્ત્રી દેખાય છે એ એના ભાઈનો સંપર્ક કર્યો અને ભાઈનો સંપર્ક કરી અને એના ભાઈની ફરિયાદ લઈ અને ગુનો દાખલ કરી અને હળવદ પીઆઈએ તપાસ ચાલુ કરી છે જે ગઈકાલ સાંજથી વિડીયોની બાબત જે ધ્યાન ઉપર આવી છે આ હળવદ મોરબી ચોકડી છે ત્યાં એ જગ્યા છે લગભગ આશરે હજી જે કંઈ છે અત્યારે પ્રાથમિક તપાસમાં જેટલું જાણવા મળ્યું છે કે આશરે પચીસેક દિવસ પહેલાંનો આ બનાવ જે છે એ બનાવ બન્યો છે જે ફરિયાદ દાખલ કરી છે રેપ આઈટી એક્ટ એ એની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરી છે અને આગળની જે કાયદાકીય પ્રક્રિયા છે તપાસની પ્રક્રિયા છે એ હાલ ચાલુ છે જે બે આરોપીઓ જે છે જે મેં નામ જણાવ્યું મહેન્દ્ર ગંગારામ રાઠોડ કે જે વિડીયોમાં દેખાય છે અને વિડીયો જે ઉતારનાર છે જે તે વખતે હરેશ નવગણ જાદવ એ બંનેને હાથ ઉપર લઈ લીધા છે હવે જે કંઈ કોવિડ ટેસ્ટ કે જે ફોર્માલિટીસ છે એ પૂરી કરી અને સાથે સાથે વિડીયો એણે કઈ કઈ જગ્યાએ ક્યાં ક્યાં કઈ રીતના કોને કોને આપ્યો તો એ તમામે તમામ પાસા જીર્ણોટભરી તપાસ કરી અને આરોપીઓને એક દાખલારૂપ સજા થાય એ રીતના તપાસ કરવા અને તપાસનું સતત મોનિટરિંગ ચાલી રહ્યું છે જે ફરિયાદ જેને લીધી છે મહિલાના ભાઈની તો એણે એવું જણાવ્યું છે કે મહિલા મગજ થોડું અસ્થિર હતું અને એ ઘરેથી અવારનવાર જતી રહેતી હતી એ ક્યાં જ્યાં પણ રોટલો મળે ત્યાં જમી લેતી હતી જ્યાં આશરો મળે ત્યાં એ આરામ કરી લેતી હતી તો જે એના ભાઈએ જણાવ્યું છે એ મુજબ એની હકીકતને ધ્યાને લઈને ફરિયાદ લીધેલી છે એ હાલના તબક્કે હજી એ બાબતે ઊંડાણપૂર્વક હજી તપાસ કરીએ છીએ જ્યાં સુધી એ બાબતે ચોક્કસ કન્ક્લુઝનો પણ ન આવે ત્યાં સુધી એ બાબતે કંઈ નહીં કહી શકાય એ જે મહેન્દ્ર ગંગારામ રાઠોડ છે એ હળવદનો જ છે કડી પાસેનું એક ગામ છે ત્યાં એક પ્રાઇવેટ દવાખાનામાં નોકરી કરે છે બનાવની વખતે પણ એક આટલામાં અહીંયા હળવદ એનો હળવદનો વતની હોવાથી અહીંયા આવ્યો હતો અને ગઈકાલે પણ એ અહીંયા જ આવ્યો હતો અને આ તપાસ દરમિયાન જે છે એ પોલીસે એને હસ્તગત કરેલ છે એ બંને વચ્ચે અત્યાર સુધીની તપાસમાં કોઈ એવો સંબંધ પ્રસ્થાપિત થયો નથી આ જે એણે વિડીયો ઉતારેલો છે એ જે તે સમયે આ બનાવ બન્યો ત્યારે ત્યાંથી નીકળતા એણે વિડીયો ઉતારેલો છે અને એ બંને વચ્ચેનો સંબંધ હજી સુધી પ્રસ્થાપિત નથી થયો નહીં અત્યાર સુધીની તપાસમાં એવું જાણવા મળ્યું છે કે લોકડાઉન દરમિયાન આ એક પોટાહટ ટાઈપનો એક બનાવવામાં આવેલ અને લોકડાઉન પછી આનો ઉપયોગ બંધ કરી દેવામાં આવેલ અને આ જે પોટાહટ હતી એ પણ ડેમેજ થયેલી હતી કે જર્જરીત જેવી હાલતમાં હતી એનો કંઈ ઉપયોગ પણ થતો ન હતો કે ન તો ત્યાં પોલીસની કે બીજા કોઈની ક્યાંય નોકરી હતી કે એ રીતના નોકરીના સંદર્ભમાં ક્યાંય ઉપયોગમાં લેવામાં આવતી ન હતી મયુર રાવલ એનએસ ગુજરાત ન્યૂઝ હળવદ